જય માતાજી. દેવી પૂજક સમાજની, મારું નામ છે વરસિંહ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો દેવી પૂજક એન્ટરટેનમેન્ટ ચેનલ. તો ચાલો વિડીયો ચાલુ કરીએ. તો ફ્રેન્ડ, આજનો વિડીયો એટલા માટે બનાવું છું કે આના પહેલાં એક વિડીયો મેં જોવા આ ચેનલ ઉપર અપલોડ કર્યો હતો, કદાચ તમે બધાએ જોયો હશે. તો તે વિડીયો એ બાબતનો હતો કે દેવી પૂજક સમાજ આપણું જો થોડી થોડી ન કરવાના કામ કરે છે એના માટેનું, કારણ કે જો શુદ્ધ ભાષામાં કહું તો શિકાર બાબતનો. તો તમે ઘણા લોકોએ વિડીયો જોયો, ઘણા લોકોએ લાઇક આપ્યા, ઘણા લોકોએ ડિસ્લાઇક પણ આપ્યું. તો મારે એવું કહેવાનું છે કે તમે જે વિડીયો જોતા હોય તે તમને વિડીયો સારો લાગે તો લાઇક આપો અને ન સારો લાગે તો ડિસ્લાઇક આપો. ને ડિસ્લાઇક આપો એટલે કોમેન્ટ બોક્સમાં જરૂર લખો કે આ કારણથી તમે મને આ વિડીયોની અંદર ડિસ્લાઇક આપ્યું છે. કારણ કે તમે જો કોમેન્ટ બોક્સમાં લખ્યો તો મને ખબર પડશે કે મારી શું વિડીયોમાં ભૂલ છે, અથવા મારી વિડીયોની અંદર કંઈક ભૂલ હોવાથી તમે એને ડિસ્લાઇક આપ્યું છે. કે તમે જો ચેનલ જોવાનું પસંદ જ કરતા, અથવા મારો આ વિડીયો જો યુટ્યુબની અંદર તમે જોવો તે પસંદ નથી, તો અમારા વિડીયોની અંદર તમને જોવો પણ ગમે એ તકલીફ હોય તમે કોમેન્ટ કરો ને હું જોઉં કે વિડીયા મારા વિડીયામાં 100 જણા જોવે, 200 જોવે કે 300 જોવે કે 500 જણા જોવે, પણ લાઈકો 1 થી 5 હોય કા 10 હોય. તો તમને મારે એવું કહેવાનું છે કે તમે જેટલા લોકો પર વિડીયો જોવો તમે લાઈક ન આપો તો ડિસલાઇક જરૂર આપો, તો તેનાથી મને ખબર પડે. ને આગળ વિડીયો મેં જો યુટ્યુબમાં શિકાર બાબતનો વિડીયો નાખ્યો, ઘણો વાયરલ થયો, ઘણા લોકોએ જોયો, ઘણા લોકોએ પસંદ કર્યો. તો એ વિડીયો અપલોડ કર્યા બાદ ઘણા લોકોના એવા મેસેજ આવ્યા, ઘણા લોકોના એવા ફોન આવ્યા કે ભાઈ આ સમાજને બદનામ થાય એવા વિડીયો ન બનાવો, અથવા આ તમારો વિડીયો ડિલીટ કરી નાખો. તો હું એ વ્યક્તિને આજ કહેવા માગું છું કે ભાઈ જો આપણી સમાજના વ્યક્તિ આવું કરતા હોય તો તેને અટકાવવા માટે આપણે કંઈક તો પ્રયત્નો કરવો પડે. કંઈક પ્રયત્નો આપણે કરશું તો આ લોકો જો આ કામ કરતા બંધ થશે તો સમાજ આપણું જાગૃત થશે. કારણ કે આપણા 100માંથી 1 વ્યક્તિ પણ જો આવું કરતા હશે ત્યાં સુધી આપણા સમાજને લોકો જેમ તેમ કે સભ્યતાથી નથી બોલાવાના, જેમ તેમથી આપણે બોલાવાના છે, વાકરો વાકરી કે કંઈ પણ કહીને આપણે બોલાવશે. તો આવી આપણી સમાજને અંદર નાની નાની વાતોથી કે નાની નાની આપણી ભૂલોથી જો આપણે બદનામ થતા આવીએ છીએ, તે આપણે મહેનત કરીએ, પ્રયત્નો કરીએ કે આપણે એને રોકવાનો થોડોક પણ પ્રયત્નો કરીએ. તો તમને આ વિડીયો એટલા માટે બનાવીને આપું છું કે એમાં મને ઘણા લોકોએ જે બોલવાનું કે ન બોલવાનું બોલ્યું છે ને ન કહેવાનું મને કીધું છે કે આ વિડીયો તમારો ડિલીટ કરાવી નાખો, બીજું કરો, ત્રીજું કરો, તમે આવા વિડીયો ન ઉતારો, તમને શું મળે છે. કારણ કે આ વિડીયો જોયા પછી ઘણા લોકોના આપણી સમાજમાંથી પણ જો મને મેસેજ ને ફોન આવ્યા, પણ બીજે સમાજમાંથી પણ મને ઘણા એવા મેસેજ કે ફોન આવ્યા. એમાં ઘણી બધી બાબતની વાતો થઈ, ઘણી બધી બાબતો લખેલી પણ હતી ને ઘણી ફોનમાં ઘણી બીજી સમાજો પણ મારે આરે વાત કરી છે કે ભાઈ તમે તમારી સમાજ વિશે વિડીયો બનાવો, એના કરતાં અમારી સમાજ વિશે એક વિડીયો બનાવીને જોવો, તમને હજારો લાઇક ને હજારો સબસ્ક્રાઇબ આપશે. તમારા સમાજને પહેલી એ તો ખબર નથી પડતી કે યુટ્યુબ કે વોટ્સઅપ કે ફેસબુક શું કહેવાય. તો તમે તમારી સમાજને સમજાવો, તમારી સમાજ થોડી સમજવાની છે કે તમને લાઇક આપવાની છે કે તમને સબસ્ક્રાઇબ આપવાની છે. તો મેં એ વ્યક્તિને પણ કહી દીધું કે ભલે અમારી સમાજ સમજે કે ન સમજે, પણ અમે પ્રયત્ન કરશું, એક દિવસ અમારી સમાજ જરૂર સમજશે. મારે એ કહેવાનું છે મારા સબસ્ક્રાઇબને ને મારા વ્યૂઅરને, મારા સમાજના વ્યક્તિ જો પણ જે પણ આ ચેનલની અંદર જોડાઈ ગયેલા હોય તેને, કે આપણે આ ચેનલમાં તમને જો વિડીયો સારો લાગે તો ઠીક છે, તો તમને વિડીયો સારો લાગે તો લાઇક કરો, ન સારો લાગે ડિસલાઇક કરો, પણ કોમેન્ટમાં તમે જરૂર લખો. એ કારણે મને ખબર પડે કે તમે મારો વિડીયો જોવો પસંદ કરો છો કે નથી કરતા. નકર ઘણી બધી એવી સમાજ તો બીજી કીધા પડે કે ભાઈ અમારી સમાજ બાબતમાં વિડીયો બનાવીને તમે જોવો, હજારો લાઇક ને હજારો સબસ્ક્રાઇબ મળશે. પણ મારે તો બસ દેવી પૂજક એન્ટરટેનમેન્ટ ચેનલ જો દેવી પૂજકને નામે બનાવ્યું છે તો બીજી સમાજના વિડીયો આપણે મુકામ આપણા ચેનલમાં મૂકવા જોઈએ. કારણ કે દેવી પૂજકનું ચેનલ છે તો રોજ દેવી પૂજકનો વિડીયો તમને જોવા મળશે મારા ચેનલની અંદર. ને
આ ચેનલને વધારે મારો જ વિડીયો જોવા મળશે, ને સમાજને લાગતો કોઈ પણ પ્રશ્નો હશે કે કોઈ પણ વાત હશે તો આ વિડીયોની અંદર આવશે. એના સિવાયની કોઈ બીજી વાત આ વિડીયોમાં નહીં આવે, આ ચેનલની અંદર નહીં આવે, ને બીજા કોઈ પણ સમાજની વાત આ વિડીયોની અંદર નહીં આવે. તો આ ચેનલની અંદર જે પણ વિડીયો તમને જોવા મળશે એ સમાજને લાગતો વિડીયો હશે, સમાજના કંઈક સારું કે ભલું થવા માટેનો વિડીયો હશે. કોઈ પણ નાની મોટી વાત લઈને હું આ ચેનલની અંદર મૂકતો રહીશ. તમે જોતા રહેજો, વિડીયો સારો લાગે તો લાઇક કરો, ને તમને જો મારું કહેવાનું ઠીક લાગતું હોય, વિડીયો સારો હોય તો આગળ તમારા જો ફ્રેન્ડ હોય, દોસ્તારો હોય એને પણ શેર કરી ને કહી શકો છો કે આ વ્યક્તિનો વિડીયો શેર કરો, લાઇક કરો ને સબસ્ક્રાઇબ કરો. કારણ કે આ દેવી પૂજક એન્ટરટેનમેન્ટ ચેનલ આપણે દેવી પૂજકનું છે, આમાં દેવી પૂજક જ જોડાવા જોઈએ, આમાં બીજા કોઈ વ્યક્તિને આપણે જો જરૂર નથી. કારણ કે જેટલા દેવી પૂજક જોડાશે તો દેવી પૂજક સુધી આપણી વાત પૂગશે. તો આવી રીતે ઘણી બધી બાબતોના વિડીયો હું બનાવી શકું છું. તો મારી પાસે વિડીયો બનાવવાનો ટાઈમ નથી, જો આ વિડીયો બનાવું છું તે પણ રાતના બનાવું છું. તો અત્યારે કમસે કમ 11 થી 12 નો ટાઈમ છે, આવા ટાઈમે જો શાંત વાતાવરણ થઈ જાય ત્યારે હું વિડીયો બનાવી ને યુટ્યુબમાં નાખું છું. તો આટલી મહેનત કરું છું, રાતના 12-12, 1-1 વાગ્યા સુધી જો વિડીયો બનાવવામાં મહેનત કરતો હોય, તમારા સુધી પહોંચાડવામાં મહેનત કરતો હોય, તો મારા સબસ્ક્રાઇબ 1 લાઇક તો કરવાનો. તો મળીએ બીજા આગલા વિડીયોમાં. જય માતાજી.